નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. કેરળમાં મેઘરાજાના ખમૈયા થતા રાહત કાર્યોમાં તેજી. એનડીઆરએફ દ્વારા લોકોને ખોરાક, દવા તથા પીવાનું પાણી પૂરું પાડવું પ્રાથમિકતા. દેશભરમાંથી ફૂડ પેકેટ સહિત રાહત સામગ્રીનો ધોધ. કર્ણાટકમાં પણ પૂરની સ્થિતિ. નવી દિલ્હીમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ માટે સર્વદલીય સાર્વજનિક શાંતિ સભા યોજાશે. સામાન્ય લોકો પણ રહેશે ઉપસ્થિત. આવતીકાલે અમદાવાદના જીએમડીસી ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સર્વદલીય સાર્વજનિક શ્રદ્ધાંજલિ સભા. 22 ઓગસ્ટે અસ્થિ કલશ યાત્રા. ગુજરાતમાં નર્મદા સહિત 6 નદીઓમાં અસ્થિ વિસર્જન કરાશે. કચ્છના જખૌ બંદર નજીક ભારતીય જળસીમામાંથી 9 પાકિસ્તાની ઝડપાયા. કોસ્ટગાર્ડ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ. કેન્દ્ર સરકારની આવાસ યોજના અંતર્ગત દ્વારકામાં મળ્યા નિરાશ્રિતોને સુવિધાજનક રહેઠાણ. સુરેન્દ્રનગરમાં સખી મંડળીઓ દ્વારા મહિલાઓ બની સ્વનિર્ભર. કેરળમાં મેઘરાજાએ ખમૈયા કરતા બચાવ રાહત કાર્યોમાં વેગ આવ્યો છે અને એનડીઆરએફ સહિતની ટીમો દ્વારા રાહત કાર્યો તેજ કરી દેવાયા છે. પૂરગ્રસ્ત રાજ્ય કેરળમાં પરિસ્થિતિને લઈને નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આપદા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારની પૂરમાં ઘરબાર ગુમાવનાર લોકોને ખોરાક, દવા અને પીવાનું પાણી પહોંચાડવાની પ્રાથમિકતા છે. બેઠકમાં સચિવ પી કે સિંહાએ નિર્દેશ આપ્યો કે કેરળમાં ખોરાક, પીવાનું પાણી અને દવાઓ જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવા વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. બેઠકમાં જણાવાયું છે કે પૂરમાં ફસાયેલા 38,000 લોકોને બચાવાયા છે. 23,000થી વધુ લોકોને તબીબી સહાય ઉપલબ્ધ કરાવાઈ છે. દરમિયાન એજન્સીઓ કેરળમાં રાહત ઉપર વધુ ધ્યાન આપી રહી છે. 6 લાખ લોકો શિબિરમાં શરણ લઈ રહ્યા છે. 7 લાખ લોકોને પૂરના કારણે અન્ય સ્થળે જવું પડ્યું છે. ગઈકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થયો નથી, જેથી રાહત કાર્યને વેગ મળ્યો છે. રાજ્યમાં પૂરગ્રસ્તો માટે 2,000 શિબિર બનાવાઈ છે. નૌસેનાએ રેશન અને પીવાનું પાણી પહોંચાડ્યું છે. એનડીઆરએફની 58 ટીમ રાહત બચાવમાં જોડાઈ છે. કેટલાક વિસ્તારમાં પાણી ઘટતા સ્થિતિમાં સુધારો થયો છે, જ્યારે કોચીનેવલ બેઝ એરપોર્ટથી આજથી હવાઈ સેવા પુનઃ શરૂ કરવામાં આવી. ભારતમાં દરેક રાજ્યની ભાષા અને રહેણીકરણી અલગ અલગ છે. કેરળમાં જ્યારે આકાશી તાંડવે તારાજી સર્જી છે, તેવામાં પૂરગ્રસ્તને મદદ પહોંચાડવા અમદાવાદમાં લોકો આગળ આવી તેમને રાહત સામગ્રી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જોઈએ એક રિપોર્ટ. કેરળમાં સર્જાયેલી વિકટ પૂરની પરિસ્થિતિએ વિનાશ સર્જ્યો છે, ત્યારે આ પૂરે જાનમાલને મોટું નુકસાન પહોંચાડ્યું છે. તેવામાં સમગ્ર દેશમાં રાહતની સરવાણી શરૂ થઈ ગઈ છે. જીવનને રાબેતા મુજબ કરવા મદદ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના મલયાલી સમાજના તમામ સંગઠનો દ્વારા લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ તથા ખોરાક સહિત પૈસાની મદદ કરવામાં આવી રહી છે. ગુજરાત શરૂ કરવા કે લીએ યહી મેટર મેરે કંપની મે મેને વાત કિયા થા. વી ગોટ 100 પ્લસ સ્ટાફ. તો હમ લોગ એસા ડિસાઇડ કિયા થા સભી સ્ટાફ ને વન ડે સેલરી ઉસકા કોન્ટ્રીબ્યુટ કરે. હમ એકટા હોકે હર સાલ ઓણમ મનાતે હૈ, લેકિન ઇસ સાલ હમારા જો કેરલા મેં ઇતના બડા હાદસા હુઆ હૈ, તો ઉસમે ઉસ વજહ સે હમને યે સેલિબ્રેશન સબ હમને અવોઈડ કિયા ઇસ બાર. ઓર જો ભી હમ ઇસે ઇસકે લિયે હમને પૈસા ઇકઠા કરતે હૈ, વો હમ કેરલા સિટીઝન્સ રિલીફ ફંડ કે લિયે હમ યુઝ કરેંગે. પ્રધાનમંત્રી ભી આકે દેકે ઉનકા ભી ચહેરે દેકે હમે એસા હો રહે નહીં. પ્રધાનમંત્રી કા ચહેરા હમને પહેલી બાર ઇતના દુખિત દેખા થા.
आप केरला घूमने जा रहे हैं, आप इतना बोल से गॉड्स ओन कंट्री है, हरियाली है, वो सब गया हुआ है, वापिस उसको बनाने का कुछ तो कोशिश हम कर रहे हैं। इसलिए हमें हमारा नया केरला बनाने के लिए कुछ भी मदद आप लोगों से हो रहे तो आप करने को हम भी आपसे कृपया प्रार्थना कर रहे हैं। મલયાલી સમાજના આ ભગીરથ કાર્યમાં અન્ય સમાજો પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. કેરળમાં રાહત સામગ્રી પહોંચાડવામાં મલયાલી સમાજ આગેવાની કરી રહ્યું છે અને તેમની જરૂરિયાત મુજબ ટુવાલ, તકિયા, ચાદર, ધાબળા, લોકો માટે કપડાં, દવાઓની ઉપયોગી વસ્તુ તથા ખોરાક માટે દાળ, ચોખા, લોટ તથા કેટલાક મસાલાઓ સહિત રાહત સામગ્રી પૂરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પૂરગ્રસ્ત કેરળની વહારે આખો દેશ આવ્યો છે ત્યારે લોકો પોતાના પદ અને કદ પ્રમાણે મદદનો હાથ લંબાવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે લક્ષ્મણ રાજપૂત સાથે મેઘનાથ દેવનો રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અને વિદેશના લોકો સાથે તેમનો કાર્યક્રમ મન કી બાતમાં તેમના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમ 26 ઓગસ્ટના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર પ્રસારિત થશે. આ તેમનો માસિક કાર્યક્રમનો 47મો એપિસોડ છે. ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે લોકો તેમના વિચારો અને સૂચનો નરેન્દ્ર મોદી એપ અને માય જીઓવી ઓપન ફોરમ ઉપર મોકલી શકે છે. લોકો ટોલ ફ્રી નંબર 1800 11 7800 ડાયલ કરીને તેમનો સંદેશો હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં રેકોર્ડ કરી શકે છે. આ રેકોર્ડમાંથી કેટલાક સંદેશા કાર્યક્રમનો ભાગ બની શકે છે. લોકો 1922 નંબર ઉપર મિસ કોલ આપીને પ્રાપ્ત થયેલ લિંક ઉપર એસએમએસ દ્વારા સીધા તેમના સૂચનો પ્રધાનમંત્રીને મોકલી શકે છે. નવી દિલ્હી ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના આત્માની શાંતિ માટે આજે સાંજે રાજ્યની ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં એક સાર્વજનિક સર્વદલીય પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. આ સભામાં ભાજપાના તમામ વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. આ પ્રાર્થના સભામાં સામેલ થવા તમામ અન્ય દળના નેતાઓને આમંત્રણ આપ્યું છે. આ સાથે સામાન્ય જનતા પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ વાજપેયીજીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શકશે. ભાજપ પ્રવક્તા આઈકે જાડેજાએ જણાવ્યું છે કે અમદાવાદમાં આવતીકાલે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા જીએમડીસી ખાતે સર્વદલીય સાર્વજનિક કાર્યક્રમ યોજાશે. અમદાવાદ શહેરમાં બે પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. 21 તારીખે સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભાનું આયોજન જીએમડીસી ઓડિટોરિયમમાં સાંજના 4 થી 6 નો કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર શહેરમાંથી વિવિધ સંસ્થાઓ, સમાજો, આગેવાનો એ સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભામાં જોડાશે. 22 તારીખે અસ્થિ કળશ સાથે પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી એરપોર્ટ ઉપર આવશે. એરપોર્ટ ઉપર અસ્થિ કળશને પુષ્પાંજલિ આપવામાં આવશે અને બપોરના 3 થી સાંજના 6 સુધી અસ્થિ કળશ વિસર્જન યાત્રા એ હાથ ધરાશે. જે યાત્રામાં ગોલવાડ ખાડિયાથી યાત્રા શરૂ થશે અને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર તિલકબાગના છેડે એ અસ્થિ કળશનું એટલે કે અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. શેરબજાર આજે 255ના વધારા સાથે ખુલ્યો હતો, જે ઓલ ટાઈમ હાઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી પ્રથમવાર 11,500 સુધી પહોંચ્યો હતો. સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં લાલચોળ તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારના હકારાત્મક વલણના પગલે એશિયાઈ બજારમાં આ વધારો જોવા મળી રહ્યો છે. આમ છતાં યુએસ અને ચીન વચ્ચે શું વાતચીત થઈ શકે તે ઉપર રોકાણકારોની નજર મંડાઈ છે. આ પરિસ્થિતિમાં ભારતીય રૂપિયો ડોલર સામે સવારે 9:15 વાગે 32 પૈસા મજબૂત બન્યો છે. કોઈપણ દેશની વિકાસાત્મક સફળતા ત્યારે શક્ય બને છે જ્યારે સમાજના દરેક વર્ગને આગળ વધવાની તક મળે. કંઈક આવું જ છેલ્લા થોડાક વર્ષોથી જોવા મળી રહ્યું છે. સરકારની વિવિધ યોજનાઓથી દેશમાં મહિલાઓને આગળ વધવાની તક સાંપડી રહી છે. શહેર હોય કે ગામ, આપણા દેશની મહિલા પોતાની સફળતાની કહાની જાતે લખવામાં સક્ષમ છે. મહિલાઓના જીવનમાં સખી મંડળના માધ્યમથી પરિવર્તનની લહેર ફૂંકાઈ રહી છે.
સખી મંડળની મદદથી સુરેન્દ્રનગરના સનુબહેને ડેરી કામ શરૂ કર્યું તો ઓવનગઢમાં રહેતી ભારતીબહેને સાડીની દુકાન શરૂ કરી. તે પોતાના પરિવારનું નિર્વાહન કરી રહી છે. અહીને મહિલા સમાજ માટે ઉદાહરણરૂપ પણ બની રહી છે. અમારા ગામમાં અત્યારે 10 મંડળ છે, એમાં 108 બહેનો જોડાયેલા છે. બધા બહેનો આવી રીતે રોજગારી કરે જ છે. કોઈ અમારા ગામમાં એવું નથી કે એમને કાંઈ રોજગારી નથી કરતા અને ઘરે એમના બેઠા છે. પણ તોય બહેનોને હું કહું છું કે તમે આવી રીતે મંડળમાંથી આપણને લોન મળે જ છે તો લોન લઈ અને ગમે એ રોજગારી શરૂ કરો. એમ હાથ ઉપર હાથ ધરીને આપણે હું કામ બેહી રહેવું પડે. નાના મોટા ધંધા શરૂ કરો તો બધા બહેનો પણ એમાં સહમત છે અને બધા બહેનો હળવાળવા આગળ વધતા જાય છે. પહેલા અમે મંડળમાં જોડાણા નતા ત્યારે અમને કાંઈ ખબર નથી. પછી અમે મંડળમાં જોડાણા, પછી અમારું મંડળ મહામંડળમાં જોડાણું. તેમાંથી મેં 50,000 લોન લીધી. તે લોન લઈને સાડીની દુકાન બનાવી, પછી સાડીનો ધંધો શરૂ કર્યો અને તેમાંથી મહિને 3-4 હજારની આવક આવે છે અને અમારું ગુજરાન સારી રીતે ચાલે. ઓખા નજીકથી 9 ખલાસીઓ સાથેની પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપી લેવાઈ છે. ઓખા કોસ્ટગાર્ડની મીરાએ આ પાકિસ્તાની બોટ ઝડપી હતી. અરબી સમુદ્રમાં માછીમારી કરતી સમયે જખૌ નજીક આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખા નજીકથી ભારતીય સીમામાં માછીમારી કરતી આ પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપી લેવાઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટની તપાસ કરાવવામાં આવી છે અને ઝડપાયેલા 9 ખલાસીઓને ઓખા કોસ્ટગાર્ડ લવાયા છે, જ્યાં તેમની પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરાઈ છે. પકડી ગઈ જિનમાં 9 ફિશરમેન સવાર થે. આપ દેખ રહે વો શિપ હૈ વો ઓખા લાયા ગયા હૈ ઓર ઓખા મરીન પુલિસ કો હેન્ડ ઓવર કરને કી તજવીજ અભી ચલ રહી હૈ. બોટ મેં ક્યા થા, કિતની મચ્છી, કિતને ક્યા ક્યા ચીજે વો સબ તપાસ ચલ રહી હૈ ઓર આખિર મેં યે બોટ કો મરીન પુલિસ કો હેન્ડ ઓવર કરેંગે. દૂરદર્શન ન્યૂઝ રાજુ રૂપારેલિયા દ્વારકા. આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે. ભગવાન શિવજીની ઉપાસના માટે શ્રાવણ માસ અને તેમાંય સોમવારનું આગવું મહત્વ છે. વહેલી સવારથી જ સોમનાથ મંદિરથી માંડીને રાજ્યના અનેક શિવાલયોમાં ભક્તો પૂજા માટે ઉમટી રહ્યા છે. મેઘરાજા પણ સોમનાથ મહાદેવને જળાભિષેક કરતા હોય તેમ વહેલી સવારથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ પાસે બરડા ડુંગરની મધ્યમાં આવેલું બિલેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે. સ્વયંભૂ પ્રગટ થયેલ આ મહાદેવનું લિંગ ખૂબ જ મોટું છે. અહીં ભક્તો દૂધાભિષેક દ્વારા ભગવાનની ઉપાસના કરી રહ્યા છે. ગીર સોમનાથના ભીમદેવળ ગામે ભૂલેશ્વર મહાદેવ મંદિરમાં પણ આજે શ્રદ્ધાળુઓએ વહેલી સવારે પૂજા અર્ચના કરી હતી. અહીં વિશેષતા એ છે કે આ શિવાલય પર સરસ્વતી નદી સ્વયં જળાભિષેક કરે છે. ઇન્ડોનેશિયામાં ચાલી રહેલ 18મી એશિયાઈ રમોત્સવમાં ભારતે પ્રથમ સુવર્ણ ચંદ્રક કુસ્તીથી મેળવ્યો છે. ભારતીય દળને આ સફળતા બજરંગ પુનિયાએ અપાવી છે, જેમણે 65 કિલોગ્રામ વર્ગમાં જાપાનના પહેલવાન તાકાતની દાયચીને 11-8 હરાવી દેશની જોડીમાં પ્રથમ સુવર્ણ અપાવ્યો છે. ત્યારબાદ બજરંગ પુનિયાએ ટ્વીટ કરી કહ્યું કે ગોલ્ડ મેડલ હું સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીને સમર્પિત કરું છું. બજરંગ પુનિયાને ગોલ્ડ મેડલ જીતવા બદલ રાષ્ટ્રપતિએ તેને શુભેચ્છા પાઠવતા કહ્યું કે આપની ઉપલબ્ધિ ઉપર દેશને ગર્વ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજરંગ પુનિયાને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે બજરંગ પુનિયાને 65 કિલોગ્રામ વર્ગમાં મળેલ યાદગાર જીત માટે શુભેચ્છા. ભારતીય નિશાનેબાજોએ પણ આ ગેમ્સમાં પ્રથમ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. 10 મીટર એર રાઇફલની મિક્સ ઇવેન્ટમાં કાંસ્ય પદક જીતીને ભારતે ખાતું ખોલાવ્યું. ભારતનો આ મેડલ અપૂર્વી ચંદેલા અને રવિકુમારે અપાવ્યો છે. આજે રમાયેલી આગળની મેચમાં રવિકુમાર અને દીપક કુમારે અનુક્રમે 626.3 પોઈન્ટ સાથે ફાઇનલમાં ચોથા અને પાંચમા ક્રમે ક્વોલિફાય કર્યું હતું. ત્યારબાદ દીપક કુમારે 10 મીટર એર રાઇફલમાં રજત પદક જીત્યો છે. ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થતાં ભારતે બીજા દાવમાં 2 વિકેટે 124 રન બનાવ્યા છે. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે પુજારા 33 અને કોહલી 8 રને અણનમ છે. પ્રથમ દાવના આધારે 168 રનની સરસાઈ મેળવનાર ભારતની કુલ સરસાઈ 292 રન થઈ છે. અગાઉ ભારતના પ્રથમ દાવના 329 રનના જવાબમાં ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 161 રને પૂરો થયો હતો.
ઇલેસ્ટર કુકને 29 રને ઈશાંત શર્માએ વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. બીજી ઓવરમાં બુમરાએ જેગિન્સને 20 રને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. રૂટને હાર્દિક પંડ્યાએ 16 રને પેવેલિયન મોકલ્યો હતો, જ્યારે સ્ટોકને પંડ્યાએ બીજો શિકાર બનાવ્યો હતો. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.